બધા મજામાં હશો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ના પ્રશ્ન ફરી રિપીટ કરું છું. એમાં બોર્ડની પરીક્ષામાં આ પાઠનો ક્રમ બી વિભાગમાં 18મો ક્રમ હશે. 2 માર્કના જ પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો. પછીનો પ્રશ્ન છે, સંગીત રત્નાકાર, સંગીત મકરંદ અને સંગીત પારિજાતિ. આ ત્રણેય 3 પ્રશ્ન તમારે લખવાના છે અને પાકા કરવાના છે. પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતની મુખ્ય હસ્તકલા, કારીગરી, પછી વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકામ, કાષ્ટકલા વગેરેની સમજૂતી આપવાની છે અને તમારે પાકા ચોપડાની અંદર પ્રશ્ન લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમારે પછીનો ક્વેશ્ચન છે, બેવડ એકતે એટલે શું, એના વિશે લખવાનું છે. પછીનો ક્વેશ્ચન છે, નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિ શું કહે છે. એમના પછીનો ક્વેશ્ચન છે, ભરતનાટ્યમ નૃત્યશૈલી, કચ્છપુડી નૃત્યશૈલી, કથકલી નૃત્યશૈલી, કથક નૃત્ય, મણિપુરી નૃત્યશૈલી વગેરેનો પરિચય આપો. આમાંથી તમારે બધી તૈયાર કરવાની છે, બોર્ડની પરીક્ષામાં આપણે કોઈ પણ એક પૂછાશે. પછીનો ક્વેશ્ચન છે, નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે એ વિધાન સમજાવો. આ દરેક પ્રશ્ન તમારે પાકા ચોપડામાં લખવાના છે અને પાકા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને ઓપ્શનમાં વધારે એટલા માટે આપ્યા છે કે બોર્ડમાં આપણે ક્યારે કોઈ પણ એક વિષય માહિતી લખવાની આપે તો આપણને આવડી જાય. અત્યારે થોડુંક તમને પાકું કરવું અઘરું લાગતું હશે, અમે સમજીએ છીએ, પણ જેટલું થાય એટલું કરશો. અમને આશા છે કે તમે કરતા હશો. બધાને ખૂબ ખૂબ અભિનંદન, ઘણું સરસ કાર્ય કરો છો અને કરતા રહેશો. ચલો, ઓકે, બાય.